શહેરમાં થોડા દિવસ અગાઉ શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં બુટલેગર બેફામ બન્યા હતા અને અનેક નિર્દોષો મોતને ઘાટ ઉતરી દીધા હતા. સરસપુર વિસ્તારમાં આવેલી પીકર્સ ચાલીમાં રહેતા અને ત્યાં જ દેશી દારૂનું વેચાણ કરતા કિશોર મકવાણાનો ત્રાસ સ્થાનિકમાં ખૂબ જ છે. જાહેર અને ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવું છે, તેના ઘર પાસેથી મહિલાઓ પસાર થાય તો તેની છેડતી કરવી અને ગમે ત્યારે ગમે તેની સાથે મારામારી કરવી એ કિશોર માટે સામાન્ય વાત બની ગઈ હતી, જેની સ્થાનિકો દ્વારા અનેક વખત ફરિયાદ પોલીસ મથકને કરવામાં આવી હતી, પરંતુ કોઈ જ નિકાલ ન આવ્યો હતો અને પોલીસને તેનો હપ્તો પહોંચતા કરવાને કારણે તેને છાવરી રહ્યા હતા, જેથી સ્થાનિક રહેવાસી કૃણાલ દ્વારા તેની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ જ નિકાલ ન આવ્યો હતો. થોડા દિવસ અગાઉ મૃતક અને કિશોર વચ્ચે બોલાચાલી થતાં તેના સાગરીતો સાથે ઘટના સ્થળ પર પહોંચી જાહેરમાં તલવારના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો, જેથી ઉશ્કારેલા સ્થાનિકો દ્વારા તેના ઘરે તોડફોડ કરી હતી અને ટોળાએ પોલીસ સામે પણ ઉગ્ર વિરોધ કર્યો હતો, જેથી પોલીસ કિશોરને છાવરતા હોય એમ ટોળા પર લાઠીચાર્જ કર્યો હતો. બાદમાં કિશોરની ધરપકડ કરવા માટે ઉગ્ર માગણી થઈ હતી, જેથી આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચ સામે હાજર થઈ ગયા હતા અને અન્ય બે આરોપીઓ ફરાર છે. શેરકોરડા પોલીસ સ્ટેશન આવેલા પીકર્સની ચાલીના જે હત્યાનો બનાવ બન્યો છે તે સંદર્ભે કુલ ચાર આરોપીઓમાંથી બે આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને બે આરોપીઓને શોધવા માટેની પોલીસ તપાસ હાથ ધરી રહી છે. આ બનાવ સંદર્ભે જે બનાવ બન્યો તેના આગલા દિવસે લગ્ન પ્રસંગ હતો, તે સમયે આરોપી અને ફરિયાદી વચ્ચે કોઈ નાની બાબતે મનદુખ થયેલું અને નાનો મોટો ઝઘડો થયેલો, એ બાબતનો ખાર રાખી અને આ બાબતે આરોપીએ જે છે આ ફરિયાદીને હત્યા કરી નાખી. જે આરોપી પકડાયા છે તેમાં જે મુખ્ય આરોપી છે કિશોર ઉર્ફે દોશી અને મુકેશ નામની વ્યક્તિ જે છે તેના જે સાથીદાર હતા એ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાકીના હાલમાં બે આરોપીઓ જે બાકી રહ્યા છે તેમાં દોશીનો ભાઈ કિશોર જગ્ગો અને મોરલો ઉર્ફે હસમુખ એ બે વ્યક્તિની આરોપીની તપાસ ચાલે છે. આરોપી પહેલેથી ઉગ્ર સ્વભાવનો છે અને અગાઉ પણ અનેક વખત મારામારીના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે અને સરસપુરમાં જાહેરમાં દારૂનું વેચાણ કરી રહ્યા છે, તેમ છતાં પોલીસની મીઠી નજર હેઠળ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે અને પોલીસે તેને સપોર્ટ કરતી હોય એમ માત્ર કાર્યવાહીની વાતો કરી રહી હતી. પોલીસને જ્યારે પૂછવામાં આવ્યું કે કેટલા સમયથી દારૂનું વેચાણ કરી રહ્યો હતો ત્યારે પોલીસ જણાવે છે કે માત્ર મારામારીના કેસમાં જ પકડાયો છે અને આડકતરી રીતે તેને જણાવવા માંગે છે કે તેને કોઈ દારૂનું વેચાણ નથી કર્યું. કિશોર પોતે જૂનો એમ કે આવા બધા ગુનામાં સંડોવાયેલો ખરો, નાની મોટા બનાવ બને, મારામારી કરવી, કોઈની સાથે લુખાગીરી કરવી, એવા બનાવ બધા સંડોવાયેલો. જે તે સમયે તોડફોડ થઈ ત્યારે કોઈ વસ્તુ થઈ અને ટોળું હતું એટલે આ લોકોએ ઉશ્કેરની જે પ્રકારનો વાતાવરણનો માહોલ હતો એના હિસાબે તોડફોડ કરે. હાલ પોલીસ બે આરોપીની ધરપકડ કરી છે અને અન્ય બે આરોપીઓ પકડવાના ચક્ર ગતિમાન કર્યા છે, પરંતુ શહેરમાં ઠેર ઠેર જાહેરમાં થતા દારૂના વેચાણ પર પોલીસની રહેમ નજર હેઠળ જ ચાલે છે અને બુટલેગર બેફામ અને તેની સામે પોલીસે ઘૂંટણ્યા ટેકવી દીધા હોય એમ માત્ર કાગળ પર જ કાર્યવાહી કરી રહી છે. કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.